તો છોટાઉદેપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવાના પુત્રનો ફોટો વાયરલ થયો છે. સંગ્રામસિંહ રાઠવાનો મતદાન કુટીરમાં કોંગ્રેસને મત આપતો કથિત ફોટો વાયરલ થયો છે. તો નારાયણ રાઠવાના પુત્રે ઇલેક્શન કમિશન નિયમના ભંગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો મતદાન કુટીરમાં કોંગ્રેસને વોટ આપતો એક કથિત ફોટો સંગ્રામસિંહ રાઠવાનો વાયરલ થયો છે. તો આપ જોઈ શકો છો કે એક પીક વાયરલ થયો છે, સંગ્રામસિંહનો આ પીક છે જે વાયરલ થયો છે. ત્યારે વાત કરવામાં આવે જે રીતે ઇલેક્શન કમિશનના નિયમનો ભંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નારાયણ રાઠવાના પુત્રે ઇલેક્શન કમિશનના નિયમનો ભંગ કર્યો છે તે પ્રમાણેના આક્ષેપ થઈ રહ્યા છે. તો કોંગ્રેસને મત આપતો કથિત ફોટો વાયરલ થયો છે. તો બીજા તબક્કાની વિધાનસભા 2017નું મતદાન થઈ રહ્યું છે. હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે ત્યારે વીટીવી અપીલ કરી રહ્યું છે કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મત આપો અને પોતાના યોગ્ય કેન્ડિડેટને આપ મત આપો. વાત કરવામાં આવે આજના દિવસની તો ખૂબ જ લોકશાહીના પર્વને લોકો દ્વારા ઉજવવામાં આવ્યું. સવારે જ્યારે સવારની વાત કરવામાં આવે ત્યારે સવારે ખૂબ જ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું હતું, પણ ત્યારબાદ મતદાન કેન્દ્ર ઉપર મતદારો પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.